સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા ચૂંટણી સંદર્ભમાં વહીવટી તંત્ર સજ્જ છે. સ્ટેટ ઇલેક્શન કમિશને નિશ્ચિત નિર્ધારિત ટાઈમ બાઉન્ડ ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા વહીવટી તંત્રે કામગીરી કરી છે. મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાઈ કોઈ દાગ ન લાગે તેવી કામગીરી કરવાની રહેશે. અધિક કલેક્ટર શ્રી HR મોદીએ પણ ચૂંટણી સંદર્ભે વિસ્તૃત વિગતો મીડિયો કર્મીઓને આપ્યા હતા અને પ્રચાર પ્રસારના સહયોગથી આશા વ્યક્ત કરી હતી. રાજ્યમાં આગામી 28 ફેબ્રુઆરી યોજાનાર સ્થાનિક સ્વરાજની સંસ્થા, તાલુકા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2021 યોજાવા જઈ રહી છે. તે પૂર્વે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બળગુજર અને સાબરકાંઠા જિલ્લા ચૂંટણી નિરીક્ષક શ્રી BM પ્રજાપતિ અને અધિક કલેક્ટર શ્રી HR મોદી, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મચ્છાર, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી સંદર્ભ કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો મેળવી હતી અને ખૂટતી માહિતી અંગે પૂછપરછ કરીને માહિતી મેળવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલે મતદારોને પ્રજાજોગ સંદેશો આપતા કહ્યું હતું કે મતદાનના દિવસે જિલ્લાના મતદાર ભાઈઓ બહેનો ઉત્સાહભેર ભાગ લઈને મોટી સંખ્યામાં મતદાન કરે, ભય કે ડર રાખ્યા વિના લોકશાહી પર્વને ઉજવે, કોઈપણ પ્રકારના પ્રભાવથી પ્રભાવિત વિના નિર્ભય રીતે મતદાન કરે. આ વખતે COVID-19ની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે ચુસ્ત પાલન કરવાનું છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બળગુજર દ્વારા જિલ્લાના ચૂંટણી સંદર્ભે કાયદો વ્યવસ્થા નિભાવવા પોલીસ, હોમગાર્ડ અને ફોર્સની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી છે અને રિઝર્વ ફોર્સ પણ તૈયાર કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવે અને અટકાયતી પગલાં પણ ભરવામાં આવે છે. 5900 વિરુદ્ધ અટકાયતની તથા 21 તડીપાર અને 4 લોકોને પાસાના દરખાસ્ત કરેલ છે. સાથે સાથે જ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને લોકો સાથે મીટિંગ પણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે. COVID-19 સંદર્ભે કર્મીઓને જરૂરી ચીજવસ્તુઓ સુરક્ષા માટે આપવામાં આવે છે. ફ્રી એન્ડ ફેર મતદાન થાય તેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ પ્રસંગે અધિક કલેક્ટર શ્રી HR મોદીએ ચૂંટણી સંદર્ભમાં આંકડાકીય કરવામાં આવેલી કામગીરીને વિસ્તૃત માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. પાલિકા ઇલેક્શન 2021 જે 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે તે સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને તમામ કર્મચારી અધિકારીઓની તાલીમ પણ પૂર્ણ કરવામાં આવી છે. COVID-19 મહામારીના સંદર્ભે સ્ટેટ ઇલેક્શન કમિશને જે સૂચનાઓ આપી છે અને જે ગાઈડલાઇન ફોલો કરવાની છે તે બાબતે તમામ લોજિસ્ટિક્સ અને સ્ટાફની પણ CDHO સાબરકાંઠા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થા અને બંદોબસ્ત એ બાબતે પણ માનનીય SP સાહેબ દ્વારા સંપૂર્ણ તૈયારી અને બંદોબસ્તની વ્યવસ્થા થઈ ચૂકી છે. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઇલેક્શન ફ્રી અને ફેર થાય, શાંતિપૂર્ણ અને માહોલમાં યોજાય એ બાબતે સાબરકાંઠા વહીવટીતંત્ર સંપૂર્ણ સ્વચ્છ અને સજ્જ રીતે તૈયારી કરી ચૂક્યું છે. આપના માધ્યમ દ્વારા હું સાબરકાંઠા જિલ્લાના તમામ લોકોને લોકશાહીના આ મહાપર્વમાં ફ્રી અને ફેર ઇલેક્શનમાં ભાગ લે અને અચૂક મતદાન કરે એવી અપીલ કરું છું. ચૂંટણી લગન જે કામગીરી કરવાની હોય એમાં અટકાયતી પગલામાં જિલ્લામાં 5900 થી વધારે 500 વિરુદ્ધ